गुड मॉर्निंग ऑल। तो प्रीवियस लेक्चर में आपने डिजाइन कंसिडरेशन ऑफ द ट्राइंगुलर एज वेल एज अ ट्रेपेजोइडल सेक्शन में दरेक डिजाइन स्टेप्स और एम एम की वस्तु इंक्लूड करवाया हमें यहाँ जो है। सो अगर आपने चालू करिए ड्रेनेज बिहाइंड लाइनिंग बराबर। सो व्हाट इज अ लाइनिंग? तो सबसे पहला कोई भी कॉन्क्रीट सरफेस ने તમે કોઈ બીજી કેનાલ છે બરાબર એના બેક સ્લોપ એઝ વેલ એઝ સાઇડ સ્લોપ પર તમે જે પ્લેસ કરાવો છો બરાબર, તો એ જે પ્રોટેક્ટિવ લેયર ક્રિએટ થાય છે તો એને કહેવાય તમારું લાઇનિંગ બરાબર। સો ધ ડ્રેનેજ બિહાઇન્ડ લાઇનિંગ, કે લાઇનિંગની પછી કે એની નીચે તમારે કઈ રીતે ડ્રેનેજ સિસ્ટમ ડેવલપ કરવાની કે જેથી જે સીપેજ લોસીસ છે બરાબર, તો જે વોટર જે સીપ થઈ રહ્યું છે વિથ ધ ફિશરીઝ એન્ડ ક્રેક્સ બરાબર, તો એ તમે પ્રોપરલી ડ્રેન આઉટ ઇઝીલી કરી શકો બરાબર। ધ થિકનેસ ઓફ ધ કેનલ લાઇનિંગ ઇઝ અ વેરી સ્મોલ એન્ડ હેન્સ ધ લાઇનિંગ કેન નોટ વિથસ્ટેન્ડ એની પ્રેશર ફ્રોમ ધ બેક ઓફ ધ લાઇનિંગ બરાબર। કે જે તમારી લાઇનિંગની જે થિકનેસ છે બરાબર એ બહુ જ નાની હોય છે, 50 to 150 mm, એન્ડ હેન્સ ધ લાઇનિંગ કેન નોટ વિથસ્ટેન્ડ એની પ્રેશર ફ્રોમ ધ બેક ઓફ ધ લાઇનિંગ, ધ વોટર પ્રેશર ઓર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર મે બી કોઝડ બાય સીપિંગ રેઇન વોટર ઇન ધ બેકફિલ્ડ બરાબર। સો તમારું જે ગ્રાઉન્ડ વોટર ટેબલ હોય કે ત્યાં જે વોટર અવેલેબલ છે બરાબર, એ વોટર વોટર પ્રેશર ઓર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર મે બી કોઝડ બાય ધ સીપિંગ સીપિંગ રેઇન વોટર ઇન ધ બેકફિલ્ડ, કન્ટિન્યુઅસ રેઇન વોટર ઇન્ફિલ્ટ્રેશન બિહાઇન્ડ ધ લાઇનિંગ વિલ મેક ધ બેકફિલ્ડ સેચ્યુરેટેડ। ઇન ધ કેસ ઓફ ધ સડન ડ્રો ડાઉન ઇન ધ કેનલ, ધ વોટર ઇન ધ બેકફિલ્ડ backfill give rise to build up the hydrostatic pressure behind the lining, hence it is necessary to relieve this hydrostatic pressure by the provision of drainage and pressure release management બરાબર। કે જે રેઇન વોટર છે બરાબર, તો જે રેઇન વોટર જે લાઇનિંગની સાઇડ અને બેડ ઉપર જે પડી રહ્યું છે બરાબર, તો ડ્યુ ટુ ધ ફિશરીઝ એન્ડ ક્રેક્સ એ વોટર જે છે એ સીપ થાય અંદર બરાબર, અને પર્ટિક્યુલર તમારા જે સોઇલ પાર્ટિકલ્સ વચ્ચે જે વોઇડ્સ હોય એ વોઇડ્સમાં ત્યાં એને પ્લેસ થઈ જાય બરાબર। હવે જેમ જેમ વોટર કન્ટિન્યુએશનમાં સીપેજ થતું હોય એમ એમ તમારી જે બેકફિલ્ડની જે સોઇલ છે એ સેચ્યુરેટેડ થઈ જાય બરાબર। સો ઇન ધ સડન ડ્રો ડાઉન કન્ડિશન, સડન ડ્રો ડાઉન કન્ડિશન એટલે કે તમારા કેનાલમાં કોઈ કોઈ પાણી અવેલેબલ નથી, પાણીનું લેવલ ડેડ સ્ટોરેજ કરતાં બી નીચે જતું રહે છે બરાબર ઇન ધ સમર સિઝન, તો એ વખતે પ્રોબ્લેમ શું થાય કે ડ્યુ ટુ ધ ડ્રો ડાઉન ઓર ઇન્સ્ટન્ટ ડ્રો ડાઉન સિચ્યુએશન તમારી જે બેકફિલ્ડમાં જે વોટર અવેલેબલ છે બરાબર, જે સેચ્યુરેટેડ બેકફિલ્ડ છે એ અપવર્ડ ડિરેક્શનમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ક્રિએટ કરે, કે જેનાથી શું થાય કે તમારી જે લાઇનિંગ જે છે બરાબર એ લાઇનિંગને નીકળી જવાના ઓર એમાં ક્રેક્સ પડવાના ચાન્સીસ થાય, હેન્સ ઇટ ઇઝ નેસેસરી to relieve this hydrostatic pressure by the provision of drainage and the pressure release arrangement. The most effective and economical method for the providing drainage behind the lining are the pressure relief valves, weep holes, longitudinal and transverse drain and hum. Pressure relief valves je provide karo બરાબર, તો એનાથી એક શું આપણને બિઝનેસ શું રહે કે તમારું જે વોટર છે એ આજુબાજુની જે સોઇલ છે એમાં ના સેચ્યુરેટ થાય ઓર તેમાંથી સીધું વિથ ધ હેલ્પ ઓફ ધ ગ્રેવિટી એ આખું બહાર નીકળી જાય બરાબર। સો ફર્સ્ટ ઇઝ અ પ્રેશર રિલીફ વાલ્વ્સ, પ્રેશર રિલીફ વાલ્વ્સ આર વન વે વાલ્વ્સ વિચ અલાઉઝ ધ વોટર ફ્રોમ ધ સબગ્રેડ ટુ ફ્લો ઇન ટુ ધ કેનાલ બટ પ્રિવેન્ટ્સ ધ એન્ટ્રી ઓફ કેનાલ વોટર ઇન ટુ ધ સબગ્રેડ। These valves open out as soon as the differential pressure become about 10 cm. So the pressure relief valve ke remove the particular aage se tumhari lining indicate hai matlab ye lining one way type ki valve hai ke je tumhara jo subgrade soil je che matlab ke je jagah hai water available che so particular aa type ni je pressure relief valve che matlab તો એમાં જે સબગ્રેડમાં જે વોટર અવેલેબલ છે જે ગ્રાઉન્ડ વોટર ટેબલ જે વોટર અવેલેબલ છે, સો એ જે વોટરને એ કેનાલમાં પાછું ડાયવર્ટ કરાવી શકે છે, પણ કેનાલમાંથી જે વોટર આવી રહ્યું છે એ સબગ્રેડને સુધી નથી પહોંચાડેલું ઓર ગ્રાઉન્ડ વોટર ટેબલ સુધી નથી પહોંચાડેલું, બટ પ્રિવેન્ટ ધ એન્ટ્રી ઓફ કેનાલ વોટર ઇન ટુ ધ સબગ્રેડ. ધ વેલ્સ ઓપન આઉટ એઝ સુન એઝ
So these valves are open open out as soon as the differential pressure become about 10 centimeters. બરાબર કે તમારા જે વોટરનો જે ડિફરન્શિયલ પ્રેશર જનરેટ થાય 10 સેન્ટીમીટર કે કરતા વધારે તો આ જે વાલ્વ છે એ સીધું ઓપન થઈ જાય અને જે વોટર છે એ સબમિટમાંથી સીધું બહાર આવી જાય અને જેથી તમારી જે એન્ટ્રી છે બરાબર એને અટકાઈ રાખે.